મેં જો કે ઇન્વિટેશનમાં બધાને સોફ્ટ કોપી મોકલી જે લોકોને ઇમેલથી ઇન્વિટેશન મળ્યા છે એ બધાને મેં આખા રિપોર્ટની સોફ્ટ કોપી મોકલી છે એટલે એમાંથી કોઈ તમે જો ફોર્મેલિટી વાત કરી એના વિશેની વાત કરી અમારા એક બાજુ સરકાર સ્કીમ છે ગવર્મેન્ટ સ્કીમ અને બીજી બાજુ એજ્યુકેશનનું આ સરકાર પોતે ક્વેશ્ચન લે તો બધા જાત કરે પોતાને એજ્યુકેશન તો કંઈ થતું નથી ગયા એક્સપર્ટની ખોટ પડે નવા નવા ઉદ્યોગો કે નવી નવી સ્કીમોમાં જોડવાનું જ્યારે બીજી બાજુ માળખું તોડે તો એને પોતાને એ પ્રશ્ન નડતો હશે કે અને એના જે કે નવા એવું યુઝ કરવા જાય આઈડિયોલોજીનો પ્રોબ્લેમ છે ઇકોનોમિક આઈડિયોલોજી વાળા લોકો આવ્યા પછી એનએસએસ મેમ્બર ચેરમેને ડિઝાઇન કર્યું કારણ કે પહેલું છે કે એક વસ્તુ છે કે અમે આઉટ નથી થયું આઈ ડોન્ટ એક્સપેક્ટ ક્વોલિટી છે લાગતો તો નહીં કરી આ બધા એવા ઇન્ટરનેશનલ માણસો છે તેમને નોકરીને પડી નથી એટલે એ કરી શકે તમે કહ્યું એ સવાલ છે કે અરે પ્રશ્ન છે મારા માટે પઝલ છે કે હાઉ વિલ યુ હેન્ડલ ધ ઇકોનોમિક ક્રાઇસિસ ખાલી એમાં એવું છે કે એ લોકોનું જે સંસ્કાર ભારતીનું આખું જે સંસ્કરણ છે ને એવું બી પેરેલલી એ મોટું ઊભું કરી શકે એમ હવે આ ગેપ પાડીને ટૂંકમાં ટોચપરથી ગેપ પાડે છે નીચેથી ગેપ પાડે છે અને ક્યાંથી દાખલ કરે છે બાકી તો માત્ર ચટ્ટીવાળો પણ મૂકી જશે એટલું જ થાય છે પણ નીચેથી પાછું એ લોકોનું સંસ્કાર પડતું એવું સંસ્કરણ એવું એક્સપાન્શન એવું નથી થતું કે પેરેલલી એ ભગવા કરેલ શિક્ષણનું માણસો મૂકે છે ખબર નથી હવે એમ લાગે કે હવે આ સ્લેટ ચોખ્ખી થઈ ગઈ છે લવે ચિત્ર દો એટલે પહેલા સર્વે તો સરસ્વતી બંધન ના મને બધા સરસ્વતી માટે પ્રેમ જેવા તો આવું પણ એમનું એટલું અલગ છે સરસ્વતી મંદિર નામ આપ્યા શાળા નંબર ના અને તે પછી પુસ્તકોમાં કેટલું કાચરાક કર્યું પણ હવે શું એ લોકો ઘરે ટોટલી હવે એવું કંઈ કરશે એવું લાગે છે કે શું કરશે થોડું થોડું સાયન્સ સાયન્સ નામ તો એવું સાયન્સ આવશે બેઝિક પ્રિન્સિપલ ઓફ સાયન્સ યર અગેન્સ્ટ બેઝિક પ્રિન્સિપલ ઓફ સાયન્સ ઇઝ ગાંધીજી એવું કહ્યું સત્યની શોધ છે સત્યને ભગવાનને સત્ય એટલે ભગવાન છેલ્લે એમ કહ્યું કે હું મળી જઈશ તો પણ મારું શરીર ખતમ થઈ ગયું તો પણ મારી સત્યની કારણ કે આત્મામાં માનતા અને એ માણસે જેન્યુઇન એ માણસે કેટલી બધા સ્ટેન્ડ બદલ્યા જેને આપણે ઇનકન્સિસ્ટન્સી કહીએ તો એ જેન્યુઇનનેસ હોય એ જેન્યુઇનનેસ એમની પોતાના હિન્દુત્વ માટેની છે એમાં જે કઈ સાથે તે કરશે ક્વેશ્ચનિંગ કરવાની વાત અને એ કોન્ટ્રાડિક્શન આવી નથી ટેકનોલોજી ઊભી કરી શકશે ચોક્કસ કરી શકશે મેન્યુફેક્ચરિંગ પણ વધારી શકશે પણ મેન્યુફેક્ચરિંગના કોન્ટ્રાડિક્શન્સ આવશે એ માટે શું કરશે અને એમાં પ્રોબ્લેમ નથી ન્યુ લિબરલ ઇકોનોમિક્સના બધા જ એક્સપર્ટનો પ્રોબ્લેમ જે લોકો એક્સપર્ટ એક વખત એનો પુરસ્કાર કરતા હતા એમને ક્રેડિટ પણ
એ લોકો જ કહે છે કે ઇનઇક્વાલિટી વધી ગઈ છે. એને પણ એક્સપેક્ટ કરી એટલે ડબલ ઓડિયન્સની વાત થઈ ગઈ તમે. બે પ્રકારના લોકોના ઇન્ટરવ્યુ આપણે એક જે આરએસએસ ના ફંડામેન્ટલિસ્ટ પ્રોફેસર ટીચર છે આ ગ્લોબલાઇઝેશન હિન્દુત્વનું કોમ્બિનેશન મળે છે. એક વાત કોમન કરી કે યુનિવર્સિટીનું જે કામ છે એ ટેકનોક્રેટ પેદા કરવાનું જ છે. એનું કામ ફિલોસોફીનું વેલ્યુ સિસ્ટમનું નથી, કારણ કે એ આપણી સૌથી ભૂલ હતી. આ બંનેનું કોમન હતું, બંનેનું કોમન હતું જે એન્ટી મોદી અને ગ્લોબલાઇઝેશનના એકદમ ફૂલ ટ્રેન્ડમાં આ બંને. એટલે તમે શબ્દો જુઓ તો મને વાસ્તવ કે બંનેનું બંનેની વાત કરવાની પદ્ધતિ સેમ કેવી હોઈ શકે એ એક વસ્તુ એમને કીધી. બીજી વાત જે ફિલોસોફીની જે વાત આવી પેલા ભાઈ તો ગ્લોબલાઇઝેશન વાત કરી જ નહીં, જે કહેતા હતા કે આપણે રોબોટ બનાવવા જોઈએ એનું કઈ ખોટું નથી અને હજુ નેરો બનાવવું જોઈએ. એક્સપર્ટીઝ એટલે એકદમ નેરો, એને દસમા ધોરણ નહીં. એમને તો એવું કીધું જે ભાઈ હતા ગ્લોબલાઇઝેશન પ્રોફેસર, એને કીધું મને તો સાતમા ધોરણ થી જ એને નક્કી કરવું છે કે શું કરવાનું છે અને એ જ શીખવાનું. અને ફાલતુ વસ્તુ ધ વર્ડ વોઝ યુઝ કોલ નોનસેન્સ શુડ નોટ બી ટોક, ધીસ વોઝ ધ કન્ક્લુઝન. નોનસેન્સ શુડ નોટ, ધેન આઈ આસ્ક વોટ ઇઝ નોનસેન્સ, ફાલતુ વસ્તુ નહીં શીખવાડે. એનું ફોકસ જ છે કે એને આ સાયન્સ આ છે. પેલા ભાઈમાં ફરક એટલો હતો એને કીધું કે આ કામ અમે બહાર કરી લઈશું યુનિવર્સિટીમાં, આ કામ કરવાથી જે બી પેદા થાય છે ઇઝ ધ વર્ડ, તે આવું જે બી પેદા થાય છે એટલે આપણે અહીંયા ઘડી કરવાનું એ છે કે કોલેજો અને શિક્ષણમાં અમને પ્રોબ્લેમ છે લોકશાહી ને બધું કીધું કે હું આ ગ્રુપનો છું એટલે મને હેરાન કરવામાં આવે છે એટલે મને સાઇડલાઇન કરો એચઓડી ના બનાવ એ ઉલટી કરી આપણે. સંસ્કૃતિની વાત છે તે અમે બહાર શીખવાડીએ છીએ, ધર્મમાં શીખવાડવામાં આવે છે, મોરારી બાપુ શીખવાડે છે, સ્વાધ્યાય વાળા શીખવાડે છે, જે સંતો એનું કામ છે એટલે કોલેજો આમાં પડવું ના છે. પણ જસ્ટ વિચાર કરો કે આ બંને પેશેવરી બંનેની બહુ જ લાંબી છે, કદાચ હું લાંબુ બોલવા ટેવાયેલો હોત તો હું એ મિટિંગમાં 2.5 કલાક સુધી ચૂપ હતો અને 2.5 કલાકના ભાષણ સાંભળેલા રેકોર્ડ કર્યા છે અને તમે સાંભળો તો બહુ હશે. આ બંનેનું કોમ્બિનેશન છે અને તમે આ બંને સામે કેવી રીતે ડીલ કરવાના છો એ સવાલ આવી ગયો. મારે બંને જણને સવાલ કે કોઈ આશા દેખાય છે ખરી ત્યારે પણ આપણે, કારણ કે આ બધી પરિસ્થિતિથી આપણે બાકી જેને ભગવાકરણ વધવાનું છે એમાં કંઈ ઘટવાનું તો છે જ નહીં, તો શું કરી શકાય એ બહુ મોટો નાગરિક સમાજ માટે અને જે પણ કન્સર્ન સહિત નાગરિકો જે માટે બધા માટે મોટો સવાલ છે. કારણ કે અત્યારે ક્યાંય વાત નથી કરી શકતા. આ માનો કે આજ સવારે જ મેં કોલેજના પ્રાધ્યાપક છે અને એમને મેં કહ્યું કે આ શિક્ષણની વાત છે તમે ચાલો, એટલે કે તમે તો બધા જેની વાળા ભેગા થવાના છે તો દલિત પ્રાધ્યાપક દલિત સાહિત્ય સાથે કામ કરે છે થોડો સમજો વિચાર રાખી કે તમે તો બધા આજ ભેગા થવાના છે હવે ક્યાં જઈને આપણે વાત કરવી. એટલે આ એક મોટો સવાલ છે અને માનો કે ગુજરાતમાં ભેગા થઈએ છીએ તો આપણે આજે 25-30 જણા છીએ, દિલ્હીમાં ભેગા થઈએ છીએ તો જે 55-60 જણા છે એના પણ સાઈડમાં પણ એક્સેપ્ટ માણસ નથી. આ પ્રકારના મુદ્દાઓ હું અર્થશાસ્ત્ર મંડળનો પ્રમુખ છું ગુજરાતના. અમને મુશ્કેલી એ છે કે અમે જુદી જુદી કોલેજો હોસ્ટ કરે અમને બોલાવે અને અમે ત્યાં અમારું વાર્ષિક અધિવેશન કરીએ. વાર્ષિક અધિવેશન માટે કોઈ ને કોઈ ટોપિક્સ હોય ડિસ્કશનના,
અને કોઈક સારા ગેસ્ટને અમે બોલાવતા હોઈએ. આ એક ટ્રેડિશન છે, 50મું વર્ષ હવે તો આવ્યું છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે અમને ભાગ્યે જ કોઈ કોલેજ બોલાવવા તૈયાર નથી, અને એક કોલેજે બોલાવવાનું કર્યું પછી એને કહ્યું કે ફસાઈ ગયા, એટલે એમને પોસ્ટપોન કરો એમ અમને કહેવડાવ્યું. તો અમે એમની પર ચડી જ બેઠા કે ના પોસ્ટપોન નથી કરવું, અમે તો આવીએ જ છીએ. અમને પોતાને વ્યાખ્યાન માટે કોઈ બોલાવતું જ નથી, એ તો લગભગ બંધ થઈ ગયું છે. અને આ એકેડેમિક સ્ટાફ કોલેજ ગુજરાત યુનિવર્સિટીની શરૂ થઈ ત્યારે હું એનો પહેલો ડાયરેક્ટર હતો, એમાં પણ મારે જવાનું નથી થતું. હવે અધ્યાપકો હોય તો એના મોબાઈલ રાખી મૂકે છે રેકોર્ડ કરે, અને પછી વાઇસ ચાન્સલરને કે કોઈને સંભળાવે છે કે આવા માણસોને બોલાવવામાં આવે છે. એટલે સર્વેલન્સ પણ છે, આ નક્કી પણ થયેલું છે, અને ગેગ એ સંપૂર્ણપણે કોઈ તમને સાંભળવા તૈયાર નથી. છતાં આપણે તો આપણું કામ કરીએ જ છીએ. જ્યાં પણ જે થોડું ઘણું પણ ઓપનિંગ મળે ત્યાં જે મુદ્દા કહેવાના હોય એ બિલકુલ નિર્ભીક રીતે કહેવા જોઈએ. જેમ કે અમે તો જે ટોપિક્સ નક્કી કરીએ, ગ્લોબલાઇઝેશન ઉપર અમે એક ટોપિક નક્કી કર્યો, અથવા ડિમોનેટાઇઝેશન ઉપર કર્યું, તો ડિમોનેટાઇઝેશનનું ઇકોનોમિક્સ એ તો ક્લેરિટી સાથે કહેવું પડે, એમાં કંઈ ચર્ચા ના હોય બીજી. તો એ અમે કરીએ જ છીએ અને અમારા અધ્યાપક મિત્રો એ સમજે છે, એટલે આપણે નથી પણ ગમતું, પણ વાત તો આ કરવાની જ છે. એટલે એનો રસ્તો એ છે કે આ પરિસ્થિતિ છે, ઇટ વિલ ઇટ હેઝ ટુ વિધર અવે, અને આપણે શાંતિથી બેસીને આપણું કામ કરવાનું છે. કોઈ બહુ મોટા ઇનિશિયેટિવ આપણા હાથમાં નથી, કારણ કે વી આર પીપલ વિથ વેરી સ્મોલ મીન્સ. કોઈ જેએનયુ જેવી આખી મોટી યુનિવર્સિટી આપણા હાથમાં નથી, કોઈ એવા મોટા મેગેઝિન્સ નથી, કોઈ એવી મોટી સંસ્થાઓનું પીઠબળ નથી. અને આપણે પોતે નિર્ભીક રહી શકીએ પણ આપણા સાધનો જ ઓછા છે, આ મોટી મુશ્કેલી. એ વસ્તુ તો કે બ્રીધિંગ સ્પેસ એટલે સિંગિંગ ડેમોક્રેટિક સ્પેસ તો પ્રોબ્લેમ છે, પણ મને ટીવી ડિબેટમાં યાદ છે કે આજથી 7-8 વર્ષ પહેલા મને એવું કહેવામાં આવતું હતું કે તમારે બોલવું હોય તો બોલવાનું, એટલે લાઈવમાં તકલીફ પડે તો નરેન્દ્ર મોદીનું નામ નહીં બોલવાનું. હલાવવાની કોશિશ, એટલે એ વાત બી આપણે નહીં બોલાવી કે એ જે સ્પેસ આપણે નાની ઉભી કરી શક્યા છે ઇનસ્પાઇટ ઓફ ઓલ ઓડ્સ ગ્રાઉન્ડ પર. આજે અમે લોકો સરકારની ઓફિસમાં સેક્રેટરી લેવલના લોકોની ઓફિસમાં આરામથી નામ દઈને ઇનસ્પાઇટ ઓફ ઓલ ઓડ્સ પહેલા લોકો હિંમત નતા કરે બોલવા, એટલે એ નાની સ્પેસ છે કે જેને આપણે એક્સપાન્ડ કરવાની છે. અને સાવ એકદમ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. બસમાં બેસીને વાત કરી જુઓ, બટન ગમે તો દબાયું હશે, પણ તમે વાત ખોલો તો રિક્ષાવાળાથી લઈને અમે તો ખોલીએ છીએ, અમારું કામ જ છે જ્યાં બેઠા હોય ત્યાં વાત ખોલીએ, તો તમને દેખાય કે એ સ્પેસ કોન્ફિડન્સ નથી કાઉન્ટર કરવાનો. એ કોન્ફિડન્સ લેવલ આપણી બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ કે એમને વિશ્વાસ મળે કે આ વાત કરીને આપણે લડી શકીએ એમ છે. આગળ ઘણા આંદોલનમાં તો આપણે એવું કહી દઈએ આપણે એમ સામે જીતી શકીશું, ત્યાંથી વાત શરૂ થાય. અને આપણી બોડી લેંગ્વેજ એવી કોશિશ કરી, મને લાગે છે થોડુંક કોન્ફિડન્સ લેવલ થી હું તો ઘણા લોકોને કહે ઘણા મશ્કરી કરી મારી, એટલું તો કહે પ્રશ્ન હલ થઈ જશે. તો મેં કીધું નહીં હલ થાય એવું માનતો છું, હું પ્રયત્ન કરવાનો નથી, પ્રયત્ન કરવા નથી. મને એવું લાગે છે કે પ્રયત્ન કરવાથી હલ થાય એટલો કોન્ફિડન્સ લેવલ કાર્યકર્તાના બોડી લેંગ્વેજમાં ના દેખાય તો વ્યક્તિ ભરોસો કેમ કરે? પેલાને કઈ ખબર નથી, શું બોલે છે ખબર નથી, અને એની બોડી લેંગ્વેજ એવી છે કે દુનિયા ચલાઈ શકે છે. પીપલ ટુ સપોર્ટ ઇટ. તો આપણે તો બહુ જ કુલી રીતે બોલે છે, શિક્ષણવાળા સાથે મારો અનુભવ છે બહુ કુલી રીતે બોલે. ના, આમાં ફક્ત રિક્ષાવાળા બોલે છે એવું નથી. આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા જે બીજેપીના વધારે મિત્રો છે એમની સાથે ચર્ચા હશે, એ લોકો પણ રિઝલ્ટ આવ્યા પછી એ લોકો પણ બોલે છે. એટલે સાવ એટલું અઘરું છે એમ નહીં. અને અત્યારે ઘણા બધા માધ્યમ પણ આપણા હાથમાં છે. આની પહેલા રિફોર્મર્સ ના વખતનું જો તમે ઇતિહાસમાં જુઓ તો ત્યારે એમની પાસે જેટલી લિમિટેડ માધ્યમો હતા એમાંથી એ સર્વાઈવ અને તે ડન લોટ ઓફ થિંગ્સ. આપણી પાસે માધ્યમ ને એ બધું જે છે એ ઘણો બધો અવકાશ ઊભો કરવા માટેના રસ્તાઓ બતાવે છે. પછી તો આપણા પર છે કે રોહિતભાઈ કહ્યું એમ
કે તમારી કરવાની તૈયારી ના હોય તો કશું પણ હોય બધું વાસે તો નહીં કરી શકશે. એ વાત છે. અને જે કેતાભાઈ સ્વાયત્તાની વાત કરી, કાલે હૃદયભાઈ કહ્યું કે વિદ્યાપીઠમાં કદાચ આપણો છેલ્લો કાર્યક્રમ હશે. આનાથી હવે કઈ વાત, જો વિદ્યાપીઠ છે, બાપુએ સ્થાપેલી વિદ્યાપીઠ છે, બાપુના મૂલ્યોની જે વાતો લઈને આપણે કરીએ છીએ, એ વિદ્યાપીઠ જ ત્યારે આપણને જાગારો આપશે તો આપણે આપણી નવી જગ્યાઓ શોધવી પડશે. નવી જગ્યા શોધવાની જ વાત છે, સ્પેસિસ ખલાસ નથી થવાની છે કે આપણે જે જૂની જગ્યાઓ હતી હજુ સુધી આપણે માની છું કે છે એ બદલે નવી જગ્યાઓ અને નવી જગ્યાઓ નવી રીતે શોધી શકાય અને મને એમ લાગે છે કે શક્ય છે. હવે એક વખત પોલિટિક્સનો પ્રોબ્લેમ આપણે બીજા આપણે ચર્ચા થઈ કે આપણે રમીએ છું કે સિક્યુરિટીની વાત છે મન મારે આર્ગ્યુમેન્ટ કરે કોંગ્રેસે પણ નવું કર્યું કે તમે કોંગ્રેસને બચાવ કરો, બચાવ નહીં જ કરવો, બચાવ નહીં જ કરવો જોઈએ. તમે પોલિટિક્સમાં ભર્યો પણ બેઝિક સવાલ કરો, કોંગ્રેસ પડે તો થયા કે આ હોવું જોઈએ કે નહીં. આઈ વુડ ગો વન સ્ટેપ ફર્ધર કે આ થશે તો તમે સિક્યોર છો ખરા? યોર સિક્યોરિટી સરકાર આટલી ફી વધારે છે તો તમારા છોકરાઓ ભણી શકશે ખરે? સવાલ નથી. એટલે મારી જીવનમાં તો નહીં, તમારા જીવનમાં કે રિવોલ્યુશન આવવાનું છે. નવી નવી રીતે આ વખતે મોટાભાગના કોંગ્રેસના જે લોકો હરી ગયા એ બધા ખડૂસ હોય, જૂની રીતે પ્લાનિંગ કરતા હતા કે સમાજ તો બદલાઈ ગયો છે. 18-35 વર્ષ આખો નવો સમાજ આવ્યો, અમે નવી વ્યાખ્યાઓ છે. દાખલા મારો 4 દિવસનો પહેલાનો જે અનુભવ છે, કદાચ મને ખબર નથી બોલાવશો કે નહીં પણ બોલાવે, પણ મને સંતોષ થયો કે હું 1.5 કલાક બોલ્યો અને જસ્ટ ટુ થિંક. મેં એમ કહું છું કે સહિતનું જ્યારે કોમ્પ્યુટર વાપરતું હતું તો મોટું કોમ્પ્યુટર દાખલ નથી થતા હતા તો ત્યાં એક જ વાક્ય નથી બોલ્યું, એક જ એક થિંક, બીજું કંઈ હતું નહીં. મેં એને સરખું કે થિંક કે કોમ્પ્યુટર ના માટે કોમ્પ્યુટર ગધડ્યું અને યુનિવર્સિટીનું કામ થિંક કરાવવાનું, સવાલો ઉભા કરવાનું. એટલે મોડા ઉપરથી છોકરાઓને જીસે આ વાતો બહુ કરે, એમની અસંમતિ છે જ ને. કદાચ નવી કોલેજ છે કે કદાચ બાય ચાન્સને હજુ સમજ પડી હોય કે ન પડી હોય ડિફરન્ટ કાંઈ કરો, પણ આ વાત તો સામાન્ય માણસ સાથે કરી શકાય ને. સામાન્ય માણસે કરવાથી એમ માનીએ કે એ આપણી સાથે આવી જશે અને આપણું સંગઠન લેટ ઇઝ નોટ ડ્રીમ ધેટ. એક જ યાદ નરેન્દ્ર મોદીએ જ્યારે કર્યું ત્યારે ગુજરાતમાં બીજેપી કસોટું એમને 1974ના નવનિર્માણમાં કહ્યું ત્યારે નરેન્દ્ર મોદી હતા, ભલે એ પોતે પણ નહોતું હું નથી કહેતા, પણ ત્યારે પહેલાંના બીજેપીના વર્કર્સે હાઉ ટુ પેરેન્ટ અને પેરેન્ટિંગ સ્ટાઈલ. અમે સુરતમાં હતા તો ભગીરથ બાબુભાઈ પાસેથી અમે જે શ્લોકની ચર્ચા હતા મોગોળીનું એ એની સામે કરપ્શનના શ્લોકની સમજતા એટલે તમારે ત્યાં જ ત્યાં જવડો છે. એ વાત આખા નવનિર્મર મુમેન્ટમાં આ પ્રોફેસર લોકોએ શરૂઆતમાં જે ભૂખનો વાર્તા કરીને કવિતાઓ લખી અને કુટુંબ કંટ્રોલ થઈ છે, કારણ કે એ હતું અને તે વખતે નરેન્દ્ર મોદી નથી પણ એ વિચાર હતો. એટલે આપણા જીવનમાં આવે કે આપણા છોકરાના જીવનમાં આવે મહત્વ નથી, આપણને એમ ઓનેસ્ટલી લાગે કે આ ડાયરેક્શન વગર સમાજ ટકી ના શકે, સમાજનું માનવ સમાજનું અસ્તિત્વ ટકી ના શકે, એટલો બહુ કન્વિક્શન હોવું જોઈએ. આ થિયરી પહેલી થિયરી તો પછી શું મારું કન્વિક્શન છે કે સૌના બધાના સુખમાં મારું સુખ છે. એ વાત
તમારો કન્વિક્શન હશે ઉદાહરણ કહું ને કે મારે તો શબ્દ વાપરો છે કે મને નવી જગ્યા મતલબ જૂની જગ્યા પાછી જોઈએ છે એટલી નવી જગ્યા શોધી કે એ માનસિકતાથી નવી જગ્યા શોધ્યા જ કરવી પડશે એ એક મુદ્દો છે બીજું તમને હું ઉદાહરણ આપું કે એ એકદમ પેટર્ન છોડી દેવા જેવી નથી જે લોકો કરે છે તમને કોઈ સેપની અંદર પહેલાં મને બોલાવતો હતા વાત કરવા માટે લેક્ચર લેવા માટે રિવર ફ્રન્ટના મુદ્દા પછી બંધ થઈ ગયો મેં પ્રેમથી જઈને હમણાં એક વાર કેન્ટીનમાં એ જ વિદ્યાર્થી સાથે 40 લોકોની વચ્ચે સેશન લીધું અમે કેન્ટીનમાં ખાધું ને વાત કરી જ્યાં સુધી એ લોકો પહોંચ્યા કે હવે તમે આ મીટિંગ કરી રહ્યા છો બંધ કરી પ્રેમથી કરી નાખ્યા બે લોકો આરામથી કરી મને ઘણા કીધું કે મેં કીધું કે લે કર અને વિદ્યાર્થીને બી કહ્યું મેં કીધું કે તમે લોકો ભેગા થઈને પીએચડી કરો છો સબ્જેક્ટ પર તો તમને ફીડબેક જોઈએ છે તમે મળવાની જગ્યા મારી પાસે અમદાવાદમાં નથી વડોદરા આવો તો મારી પાસે જગ્યા નથી તમે તો તમે 30-40 લોકો બેસવાના હો પીએચડીવાળા થોડા હતા બાકીના લોકો મેં કીધું આપણે કેન્ટીનમાં બેસીએ તો કે હા તો કે મેં મને વાંધો નથી કે અમારે કેન્ટીનમાં બેસાય કે પણ મારી બોડી લેંગ્વેજ એવી હતી કે એમને તો કે મને વધારે કોન્ફિડન્સ છે કે વાંધો નહીં આવે તો આઈ રિલાય ઓન ધેમ છેલ્લે અમારે બધા 2 કલાક પછી ખાલી કરવું પડ્યું હવે 2 કલાક આરામથી વાત કરી અને છોકરાઓ શીખી ગયા છે કે હવે આપણે આ 2 કલાક વાળી વાતને કલાક પણ આપણે કેન્ટીનમાં જ કરીશું હવે સેપને છોડી દઈએ કે રિવર ફ્રન્ટના મુદ્દામાં ત્યાં વાત કરવા ના જવાય તો છૂટી જશે એટલે જૂની જગ્યા પાછી પણ જોઈએ છે નવી નહીં નવી તો સ્મશાન છે ત્યાં 144 નથી અમે સ્મશાન વાપરીએ છીએ અમારી મીટિંગ અમે સ્મશાનમાં કરીએ છીએ પ્રેસ કોન્ફરન્સમાં બીજી જગ્યાએ કરીએ છીએ ફાઇન એની જગ્યા ગુડ ઇનફ એટલે એ નવી જગ્યા છે પણ મને તો પાછી જગ્યા પહેલી જ જોઈએ છે જ્યાં હતા ત્યાં જે વિદ્યાપીઠ પાછી જોઈએ છે આઈઆઈએમ બી પાછી આઈઆઈએમ બી જગ્યા જોઈએ છે એટલે એ થોડુંક આપણે આપણે ઘણું શીખવાનું છે અત્યારના can we say that we are in a vacuum we have juna values je hata ye ya na kaam nahi karta ane nava values shu hase e vishe apne ek khabar nahi apne ek 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 saale lakh lo apne technology na vikas ne karne jo ho chuki thi jo chuki then how people are going to make a living moto prashna ek એક રિપોર્ટમાં મેં જ્યાં જોવું વાંચે છે કે ભાઈ થોડાક લોકો ગૂગલ કે એમેઝોન કે એપલમાં કામ કરશે ને બાકી બધા એમને 50% કરશે સમાજમાં શું છે 50% બાય ડેફિનેશન 50% લોકો સમાજના ઓન એન એવરેજ કરતા ઓછી ઇન્ટેલેક્ટ ધરાવે અત્યારના જે સુપર ઇન્ટેલેક્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કહેવાય અથવા તો જેમને ઓપોર્ચ્યુનિટીઝ મળી છે આપણે ઇન્ટેલેક્ટની વાત એ બાજુ એ લોકો માટે અઢળક ઓપોર્ચ્યુનિટીઝ છે અને બીજી બાજુ બીજા લોકો માટે કશું જ નથી એ સમાજ માટે વેલ્યુ શું હોવા જોઈએ એને વિશે કંઈક વિચાર થાય છે એટલે મેં હમણાં જ આ પેલો હજી 2 દિવસ પહેલાં જ સોલ્જન સિંહનો હાર્દ એડ્રેસ 78માં એને કરેલું એ એ વાંચ્યું અને એક બીજો સવાલ એમાંથી જે ઊભો થાય છે એ છે કે આ જે વેસ્ટર્ન નેરેટિવ છે ડેમોક્રેસી ફ્રીડમ ઇક્વાલિટી શું છે ફ્રીડમ ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી એ વેસ્ટર્ન નેરેટિવ બધી સોસાયટીમાં એક્રોસ ધ ગ્લોબ લાગુ પડે છે આ સવાલ સોલ્જનિત્સિને 1978માં પૂછેલો નહીં અત્યારના આપણે માટે બહુ રિલેવન્ટ છે એટલે મને આઈ એમ સ્ટીલ નોટ કન્વિન્સ કે
આપણી પાસે રિએક્શનરી ટેન્ડન્સીસથી વધારે બીજું કંઈ છે અત્યારે. બીજો એક મુદ્દો હમણાં યાદ આવે પણ આપણે એક જેવી રીતે આ લોકો રામ મંદિરને લઈને બેઠા છે એવી રીતે કોઈક લોકો આ ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી આવેલા વેલ્યુઝને લઈને બેઠા છીએ કે મોડર્નિટીને લઈને બેઠા છીએ. શું કર્યું, શા માટે આ લોકો બધા જ્યાં સુધી આ લોકો કામ કરતા હતા ત્યાં સુધી આપણે કરપ્શન અને કોમ્પ્લેસન્સી સાયકોફન્સી એ બધા વિશે કશું જ ના કરી શકે. નાનકડો 10% 15% વર્ગ સારું પોષણ થયો છે. આ ચૂંટણીમાં આટલા બધા રિસ્ટ્રિક્શન હોવા છતાં જે રીતની ડિબેટ પબ્લિકની થઈ છે એ હર્ટનિંગ છે. એ હર્ટનિંગ છે, હર્ટનિંગ. મને બધા તો હર્ટ એ નાનકડું છે પણ એ છે. જે પ્રકારના ડિજિટલ મીડિયા જે સવાલો ઉભા કરે ઇઝ નોટ ટેકિંગ એ પાર્ટી લાઈન ઓફ ધીસ ઓર ધેટ રેઝિંગ ધ ક્વેશ્ચન્સ એ વર્ક ખાસો મોટું છે. અને જેટલા માટે પ્રાઇમ મિનિસ્ટરે વારંવાર એ ખાંડ માર્કેટ કે બીજા નામે એ વર્ગને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ એમ નોટ મેગ્નિફાઈંગ ઇટ, ફાર ફ્રોમ ધેટ. આઈ થિંક ધેટ ઇઝ ધેટ ગ્રુપ્સ ધેટ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ધેર એન્ડ ધીઝ આર ધ ઇન્ડિવિજ્યુઅલ્સ 50% ઓફ ધેમ આર at the risk of the economic life. And when you go to 5 years, at least to put in second. If that journalist paid for the local story, and they have continued their mission. If you have to sit there and develop, whatever that is. Do they get attraction on the mind of a common man? I think so. અને પોઝિટિવ સેન્સમાં કે માણસ આટલો બિંદાસ જગરાદી હલ્યા વગર એ અનએમ્પ્લોયમેન્ટની વાત વેરી બ્લન્ટલી કરે છે એટલે એક થોડો વર્ગ ઉભો થશે. ઇવન મારો ભાઈ જે છે એબ્સોલ્યુટલી, પણ એ રવિશકુમારને પહેલા તો અત્યારે રવિશકુમારને યાદ રાખીને જોવાની કોશિશ કરે અથવા કઈ ખાસ હોય ને મને યાદ કરીને લિંક મોકલશે. ઇઝ નોટ કમિંગ ધેર એટલે એની સ્પેસ થઈ છે. સાવ આપણે ભયંકર પરિસ્થિતિ છે ખબર છે, પણ સાવ મારો જે અનુભવ છે હું કહું કે 85 વર્ષની ઉંમરના સિનિયર ડોક્ટર એસ્ટાબ્લિશ્ડ વેલ એસ્ટાબ્લિશ્ડ હાઈકોર્ટના જજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એ લોકો બધા મને સાયકલ ઉપર સોનિયા ગાંધી પાછળ બેઠી છે અને ખોળામાં મનમોહનસિંહ છે, આગળ રાહુલ ને બેસાડે છે, એના જેવા પેલા એટલે બહુ સાદું પેલું કહીએ ને તો આપણે ધારો કે ઝઘડો થાય ને કદાચ ગાળાગાળી પર ના ઉતરે, પણ એ આ લોકો કદાચ એટલે જો આ લોકો પણ ઉતરતા હોય તો હવે કોણ બાકી રહ્યું? આપણે આવું આવી વસ્તુ કોઈને ફોરવર્ડ ના કરાય સખત સખત વિમુખ કરે ને એને સખત
રિઝ્યુમ કરો ને કે તમે શા માટે મોકલો છો, ધીસ ઇઝ નોનસેન્સ. કાકા તમે પછી એના પાસે એના સિવાય કશું નથી રોહિતભાઈ, એમની પાસે એના સિવાય કશું. ના ભાઈ, આવું નોનસેન્સ વાળું ના મોકલશો એમ લખી દો ને, પતી ગઈ વાત. ગાળાગાળી સાંભળે છે, એક પણ જવાબ નથી આપતો 2-3 કલાક સુધી. અને પછી મારી મમ્મી ને એવી ભીક લાગે કે તું અહિયાંથી જતો રહે, આ લોકો ધોલતા પડે. મેં કોઈ કાઉન્ટર બી નહીં કર્યું, તમે ખોટા છો. એટલે એ માહોલ છે. આપણે પણ જે લોકો PCSDS માં, એટલે તમને અહીંયા જે લોકો નામ સરનામા ફોન નંબર છે, એક નાનું ફોર્મેટ ફોર્મ છે, એટલા માટે કે એ પ્રક્રિયામાં હજુ એટલું સંગઠન વ્યવસ્થિત માળખાકીય વ્યવસ્થા ને થઈને એડહોક કમિટી છે. સ્ટેટ લેવલમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ, એ લોકોને ખ્યાલ નતો આવતો કે આ શું છે. એટલે એ હિરેનભાઈના ઇમેલમાંથી આપણી પાસે એવી જે ફોર્મ છે તે પણ આવશે. અને અહીંયા જે લોકો છે એ લોકોને અત્યારે જે મિટિંગ થાય છે એની માહિતી આવશે. એ મિટિંગમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર લખેલું હોય તો એવું ના ગણતા કે તમે નથી એ મિટિંગમાં, તમે આવી શકો છો. ઓફિશિયલી જ કહું છું કે તમે, તમને એ માહિતી પહોંચશે. ફોર્મ મેમ્બર થવાની પ્રક્રિયા જે કરે તો કરીએ આપણે, મેમ્બરશીપ થયા પછી મિટિંગ બી કરીશું માળખું. પણ એ પહેલા મેમ્બરશીપ ફોર્મ કર્યા પછી તમારી ઈચ્છા એ મિટિંગમાં આવવાની હોય તો એ તમને ઈમેલમાં, અહીંયા જે લોકો છે એટલા લોકોને તો મિનિમમ આવશે. અને તમે એ મિટિંગમાં પાર્ટિસિપેટ કરી, અને હું માનજો કે તમે એ બોડીના ભાગ છો ને, તમે મિટિંગમાં આવો છો, તમે આઉટસાઇડર નથી. ઓફિશિયલી તમે સભ્ય થઈ શકો. અત્યારે ફોર્મ નથી અમારી પાસે, પણ એવું તમને ઈમેલ થી, કારણ કે જે શરૂઆતમાં પ્રશ્નકાળમાં રોહિતભાઈ વાત કરી છે, આ કાર્યક્રમ અમે કોઈ સંસ્થા કે સંગઠનના ઉપક્રમે નથી કરતા, એક કાર્યક્રમ છે દેશભરમાં છે. અને એમાં જેટલા વધુ લોકોને રસ પડે અને જોડાઈ શકે તો ધીરે ધીરે આ ફોર્મ થઈ રહ્યું છે આખો પ્રોગ્રામ. એટલે એવું નથી કે આ કોઈ બોડી છે અને એમાં આપણે સીધા એ થઈ જવાનું છે, આ ઇવોલ્વ થઈ રહી છે પ્રક્રિયા. અને એટલે જે મેં કહ્યું કે જ્યારે બી એનો મેમ્બરશીપના ફોર્મ આવશે હું તમને મોકલી આપીશ ઇમેલ દ્વારા. પણ એ આપણે તરત નતા મોકલ્યા, કોઈ એવું ના સમજાય કે આ મેમ્બરશીપ માટેની મિટિંગ છે. આપણે કીધું લોકોને વાત કરીએ, રિપોર્ટ ની વાત થાય પછી એક નીચે કરી એ મુલતવી રાખી હતી આપણે. તમારા બધાનો હું આભાર માનું છું કે આટલા, અને અમે માત્ર ઈમેલથી પ્રયત્ન કરીએ તો વોટ્સએપથી કેટલાક મિત્રોને આ માહિતી મળે છે. પણ હજુ આ મેં કહ્યું એમ કે આખો પ્રોગ્રામ શરૂઆતમાં સ્ટેજ ઉપર છે, એટલે અમે લોકો પણ ખુલ્લા છીએ કે કેવી રીતે આને આગળ વધારવું અને કયા કયા સવાલો ઉપર આપણે ઇન્ટરવ્યૂ ભવિષ્યમાં કરી શકીએ. એટલે ધીરે ધીરે હવે નિશ્ચિત લેવલે પણ દિલ્હીમાં પણ હમણાં થોડા દિવસ પહેલાં અમે મળ્યા હતા ત્યારે આ જ વિચાર હતો કે આને એક ખૂબ પ્લેટફોર્મ રાખીએ. કોઈ એવી સંસ્થા કે સંગઠનનું બોડી નથી બનાવી દીધું, કારણ કે આ પ્રશ્નો વધારે વ્યાપક છે અને વધારે વ્યાપક પ્રશ્નો ઉપર આપણે કેટલું, એટલીસ્ટ અત્યારે શરૂઆતમાં આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટેશન કરી શકીએ, લોકો સુધી પહોંચાડી શકીએ, અને પછી જો એમાંથી જે કંઈ મૂવમેન્ટ સુધી થતી હોય એ પોતાની મેળા ભલે કામ થાય. એ માટે માનો કે આપણે ઇન્વોલ્વ થવું કે નહીં એ ભવિષ્યનો સવાલ છે. અત્યારે આપણી પાસે સવાલ નથી, અત્યારે આપણે એવું પણ નથી. પણ એટલીસ્ટ આ પ્રકારના જે માનવ અધિકારના સવાલો છે, પાયાના સવાલો છે, અને જુદા જુદા વિષયોને લઈને આના ઉપર કામ કરતા જઈએ, એટલે આ એક આખું માળખું છે. અને બે મિત્રો મોડા આવે મને લાગે છે 17 સમાસમાં રિપોર્ટ છે એમાં 17 રાજ્યોમાંથી રિપ્રેઝેન્ટમાં આપણે 10 સ્ટેટ છે.
ગુજરાત માં પણ એક નાની આવી ટીમ ઉભી થાય ઇન્ફોર્મલી કે જે આ પ્રકારના પ્રશ્નો પૂછે તો કદાચ આ રિપોર્ટ પણ આપણે વધારે સારા તૈયાર કરી શકીએ, આપણને ઇન્ફોર્મેશન પણ વધારે મળતી રહે અને એ રીતે આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ. એટલે ખૂબ સાવ પણ વ્યાપક બને એટલે હવે રાજ્યોમાં કેટલાક રાજ્યોમાં નોટિફિકેશન શરૂઆત થઈ ગઈ છે પણ ગુજરાતમાં આપણે આ રિપોર્ટથી શરૂઆત કરીએ એવું અમે વિચારેલું. એટલે આજે રિપોર્ટ અને જે મિત્રો પછી આવ્યા છે માનો કે કોઈની પાસે રિપોર્ટ નથી, સંસ્થાગત એક રિપોર્ટ અમે આપી અત્યારે અમારી પાસે. પછી તમારે જોઈતા હોય તો તમને સોફ્ટ કોપી તો ગમે ત્યારે હું મોકલી દઈ શકું અને હાર્ડ કોપી પણ જોઈતી હોય તમે મને કહેશો તો મંગાવીને તમને પહોંચાડી દઉં. ઓકે, થેન્ક યુ. તમે બધા અને જે ઇન્ડસ્ટ્રી તરફથી કહું કે જો કોઈ ચારેક પાનાનો મને કહી આપે એની ઉપર તો હું જુલાઈના અંકમાં એવું કહી દઉં, કારણ કે જૂનનો અંક બહાર નથી પડવાનો. જુલાઈના અંકમાં ચાર પાંચ પાનાનો લઈ ચેક કરી આપો બહુ આનંદ થશે. આપણે અભિનસ્ટ્રી દ્વારા ઘણા અધ્યાપકો સુધી પહોંચી શકે. થેન્ક યુ.